નમસ્કાર ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. તહેવારોનો દોર ચાલી રહ્યો છે ત્યારે બજારમાં અવનવી મીઠાઈઓ તો તમે જોઈ જ હશે. આ મીઠાઈઓને આકર્ષક બનાવવા તેના ઉપર ચળકતો પદાર્થ પાથરવામાં આવે છે, તેને વરખ કહેવાય છે. વિશ્વભરમાં ભારત દેશ એવો છે કે જ્યાં ખાવાની વસ્તુઓ ચાંદીની વરખમાં લપેટીને વેચવામાં આવે છે અને ચાંદીની વરખમાં લપેટીને વેચવાતી વસ્તુઓ લોકો શાંતિ ખાય છે. પરંતુ બધા જ લોકો ચાંદીના વરખ બનાવવાની રીતથી અંજાન હોય છે. ખાવાની વસ્તુઓ જેમ કે પાન, મેવો તેમજ મીઠાઈઓમાં ચાંદીના વરખનો ઉપયોગ કરવામાં આવે છે, જે ભારતમાં મુગલ કાળથી ચલણમાં આવી હતી. પરંતુ શું તમે જાણો છો કે આ ચાંદીનો વરખ કેવી રીતે બને છે? તે જાણશો તો ચોકી જશો. પ્રાણીઓના ચામડાની વચ્ચે ચાંદીના ચૂકડાને રાખીને હથોડાથી કૂટી કૂટીને ચાંદીની વરખ તૈયાર કરવામાં આવે છે. જો હકીકતમાં તેમાં ચાંદીના ટુકડાનો ઉપયોગ કરાયો હોય તો પણ તેને પ્રાણીના ચામડાની વચ્ચે રાખવામાં આવે છે, જે ગંદુ તેમજ બીમારી ફેલાવનારું હોય છે. ભારતના કેટલાક શહેરોમાં જ તે બનાવવામાં આવે છે, જ્યાં હથોડાથી કૂટી કૂટીને ગંદા માહોલમાં તેને તૈયાર કરવામાં આવે છે. શું આ ચાંદીનું વરખ શરીર માટે નુકસાનકારક છે? જી હા, આ ચાંદીનું વરખ શરીર માટે નુકસાનકારક છે. ચાંદીનું વરખ આપણને કઈ રીતે નુકસાન પહોંચાડી શકે તેના વિષય પર વાત કરીએ તો ચાંદીના વરખનો ઉપયોગ કરવાથી તે ધીરે ધીરે શરીરમાં ઘર કરી જાય છે, જે ક્યારેક પાછળથી મોટી મુસીબત બની શકે છે અને તેનાથી કેન્સર પણ થઈ શકે છે. આ વરખ શરીરને બહુ જ નુકસાન પહોંચાડી શકે છે. તેથી જો તમે માર્કેટમાંથી મીઠાઈ ખરીદતા હોવ તો આવી વરખવાળી મીઠાઈ ખાવાની ટાળજો. આયુર્વેદ તથા યુનાની ચિકિત્સામાં દવાઓમાં ચાંદીના ઉપયોગનો ઉલ્લેખ આવે છે. અનેક પ્રયોગો કરીને તેને દવામાં મિક્સ કરવામાં આવે છે, પરંતુ આધુનિક સાયન્સ ચાંદી તથા ચાંદીના વરખના ફાયદાને સ્વીકારતું નથી. બીજી તરફ ચાંદીના સ્થાને આજે નિકલ તથા એલ્યુમિનિયમ બનાવવામાં આવી રહ્યું છે, જેને ચાંદીની વરખ બતાવીને બજારમાં વેચવામાં આવે છે. તો આપ પણ સાવચેત થઈ જાઓ અને તહેવારોના આ મોસમમાં ચાંદીની વરખવાળી મીઠાઈની ખરીદીને કે તેને ખાવાને ટાળો. લોકસત્તા પરિવાર તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામના. વર્ષોથી વપરાય છે, વર્ષો સુધી વપરાશે, સુગમની ચીજ ને લોકો હશે હશે ખાશે. લસ્સી સુગમની, મઠો સુગમનો, સુગમનો ચોકોબાર, ગુલાબજાંબુ, મલાઈ પેંડા, બરફી પહોંચે દ્વારે દ્વાર. આઈસ્ક્રીમ સુગમનો, શ્રીખંડ સુગમનો, સુગમની કાજુ કતરી, કાજુ અંજીર રોલ સુગમનો. દિવાળી હોય કે હોળી, હોય ઈદ કે હો ક્રિસમસ, સુગમની મીઠાઈ ખાઓ, મસ્તીમાં આવી જાઓ. બરોડા ડેરી, સુગમનો ટેસ્ટ બેસ્ટમાં બેસ્ટ. YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.